તો ખંજર ફાઇવ જે એક્સરસાઇઝ છે એ ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે થઈ. કોની વચ્ચે થઈ? ભારત અને કિર્ગિસ્તાન વચ્ચે. ઓકે, 16-29 માર્ચ દરમિયાન એક્સરસાઇઝ થઈ. એનું લોકેશન કયું હતું? મિઝોરમ, ભારત. તો યાદ રાખજો, ખંજર ફાઇવ એક્સરસાઇઝ કોની વચ્ચે થઈ? ઇન્ડિયા અને કિર્ગિસ્તાન વચ્ચે. લોકેશન હતું ભારતનું મિઝોરમ રાજ્ય. હવે આગળ વધીએ. હરિમાઉ શક્તિ, તો હરિમાઉ શક્તિ એ ક્યાં થઈ? તો એ થઈ મલેશિયાની અંદર. કયા બે કન્ટ્રીઓએ ભાગ લીધો? ભારત અને મલેશિયાએ. અને ટાઈમ હતો 30 એપ્રિલથી 13 મે. તો ફરી એકવાર યાદ રાખજો, હરિમાઉ શક્તિ ભારત અને મલેશિયા વચ્ચે, અને લોકેશન હતું મલેશિયા કન્ટ્રી. આગળ છે વિજય પ્રહાર. તો વિજય પ્રહાર એક્સરસાઇઝની વાત કરીએ તો એ માત્ર ભારતના લશ્કર વચ્ચે થઈ, એમાં અન્ય કોઈ દેશનું લશ્કર ભાગ લીધું ન હતું. સમયગાળો હતો એપ્રિલ 2018. ભારતમાં મિત્રો ન્યુક્લિયર, બાયોલોજીકલ કે કેમિકલ વેપન થાય તો એ સમયગાળામાં એરફોર્સ આર્મીએ કઈ રીતે વર્તવું, કઈ રીતે દેશની અને દેશના લોકોની સેવા કરવી, એ લોકોને બચાવવા અને આવે ક્રિટિકલ સિચ્યુએશનમાં કઈ રીતે પાર પાડવી, એ વિશેનું અહીંયા એમને ટ્રેનિંગ આપવામાં આવી. તો યાદ રાખજો, આ ખૂબ જ મહત્ત્વની એક્સરસાઇઝ છે. વિજય પ્રહાર માત્ર ભારતના લશ્કર વચ્ચે છે, અને ન્યુક્લિયર, બાયોલોજીકલ અને કેમિકલ એટેક વખતે કઈ રીતે વર્તવું એ બાબતની અહીંયા ટ્રેનિંગ આપવામાં આવી. ત્યારબાદ સૂર્યકિરણ, તો આ વખતે એનું 13મું એડિશન હતું મિત્રો. અને આ 13મું એડિશન કયા બે દેશો વચ્ચે થાય છે? સૂર્યકિરણ હંમેશા ભારતની આર્મી અને નેપાળની આર્મી વચ્ચે થાય છે. આ વખતનું લોકેશન હતું ભારતના ઉત્તરાખંડ રાજ્યનું પિથોરાગઢ. તો લોકેશન યાદ રાખજો મિત્રો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ વાત કરીએ મૈત્રી એક્સરસાઇઝની. તો મૈત્રી એક્સરસાઇઝ 6-12 ઓગસ્ટ દરમિયાન થાય છે, અને 6-12 ઓગસ્ટ દરમિયાન મૈત્રી એક્સરસાઇઝ ભારત અને થાઇલેન્ડની આર્મી વચ્ચે થાય છે. કોની વચ્ચે થાય છે? ભારત અને થાઇલેન્ડની આર્મી વચ્ચે. આ પણ એક મહત્ત્વની વસ્તુ છે, અને એક વાર્ષિક યુદ્ધાભ્યાસ છે, એક એન્યુઅલ યુદ્ધાભ્યાસ છે, એ પણ યાદ રાખજો. આગળ જોઈએ SCO પીસ મિશન. તો SCO પીસ મિશન જે છે એ સાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના બધા દેશો વચ્ચે થઈ હતી. આના પરમેનન્ટ મેમ્બર કયા છે અને કયા વર્ષમાં એની સ્થાપના થઈ હતી SCOની, તે તમારે મને કમેન્ટ કરવાનું છે મિત્રો. એનું લોકેશન હતું ચેલાબિન્સ્ક, રશિયા. તો SCOની પીસ ઓર્ગેનાઇઝેશન, સોરી પીસ મિશન 2018 જે એક્સરસાઇઝ છે એ રશિયામાં થઈ. અને એનું નામ પણ યાદ રાખવાનો પ્રયત્ન કરજો, નામ છે ચેલ્યાબિન્સ્ક, રશિયા. આગળ વધીએ મિલેક્સ. તો મિલેક્સ એ બીજી મહત્ત્વની એક્સરસાઇઝ છે જે નેપાળ, થાઇલેન્ડ સિવાયના બધા જ બિમસ્ટેક કન્ટ્રી વચ્ચે થઈ. તમારા માટે એક બીજો મહત્ત્વનો ક્વેશ્ચન છે, બિમસ્ટેક્સનું ફૂલફોર્મ તમારે મને અત્યારે કમેન્ટ કરવાનું છે. તો પ્લીઝ જેને આવડતું હોય બિમસ્ટેકનું ફૂલફોર્મ કમેન્ટ કરજો. લોકેશન છે મિત્રો પૂના, મહારાષ્ટ્ર. આગળ વધીએ 12મી એક મહત્ત્વની એક્સરસાઇઝ છે નોમાડિક એલિફન્ટ. તો આ વખતે એનું કયું એડિશન હતું? 12મું એડિશન. 10-12 સપ્ટેમ્બર દરમિયાન યોજાઈ. કોની વચ્ચે? તો ભારત અને મોંગોલિયાની વચ્ચે. તો યાદ રાખજો, નોમાડિક એલિફન્ટ જ્યારે આવે ત્યારે હંમેશા ભારત અને મોંગોલિયા દેશ આવશે. આ વખતે યોજાઈ મોંગોલિયામાં, અને એક વાર્ષિક યુદ્ધાભ્યાસ છે, દર 12 મહિને યોજાય છે. કઝ હિંદ. તો મિત્રો આ નામ તમને થોડું ડિફિકલ્ટ લાગશે, પરંતુ આવા નામ ખૂબ જ ઉપયોગી નીવડે છે, કેમ કે કઝ ઉપરથી તમને ખ્યાલ આવે છે કઝાકિસ્તાન, અને ઇન્ડ ઉપરથી ખ્યાલ આવે છે ઇન્ડિયા. તો કઝાકિસ્તાન અને ઇન્ડિયા વચ્ચેની આર્મીની એક્સરસાઇઝ છે 10-22 સપ્ટેમ્બર દરમિયાન યોજાય છે. લોકેશનની વાત કરીએ તો કઝાકિસ્તાન દેશના ઉટાર પ્રદેશની અંદર, કઈ જગ્યાએ? ઉટાર નામના પ્રદેશની અંદર. ત્યારબાદ 14મી એક્સરસાઇઝ છે યુદ્ધાભ્યાસ. તો આપણે આગળ જોઈ વજ્રપ્રહાર ભારત અને યુએસએની સ્પેશિયલ ફોર્સ વચ્ચે, પરંતુ અહીંયા છે યુદ્ધાભ્યાસ. યુદ્ધાભ્યાસ એ ભારતની આર્મી અને યુએસએની આર્મી વચ્ચે થાય છે. આ વખતે એનું લોકેશન હતું ચોબાટિયા, ઉત્તરાખંડ. ઓકે, પેલું આગળ હતું પિથોરાગઢ, ઉત્તરાખંડ, આ છે ચોબાટિયા, ઉત્તરાખંડ. 2004થી શરૂઆત થાય છે, અને આ વર્ષે યોજાઈ, એટલે કે 2018માં યોજાઈ 16-29 સપ્ટેમ્બર દરમિયાન. હવે વાત કરીએ મિત્રો ધર્મગાર્ડિયન. એક ધર્મગાર્ડિયન એક્સરસાઇઝ જે છે ભારત અને જાપાન વચ્ચેની આર્મી એક્સરસાઇઝ છે, અને આ વખતે એનું 13મું એડિશન હતું. કઈ જગ્યાએ યોજાઈ? તો મિઝોરમના વરેંગડાટે ખાતે. આગળ વધીએ ઇન્દ્રા એક્સરસાઇઝ. તો એવિયા ઇન્દ્રા મિત્રો આગળ જે હતી, એવિયા ઇન્દ્રા એ ભારત અને રશિયાની કેવી એક્સરસાઇઝ હતી? તો એવિયા ઇન્દ્રા ભારત અને રશિયાની એરફોર્સની એક્સરસાઇઝ હતી, જ્યારે એકલું ઇન્દ્રા જે છે એ ઇન્ડિયા અને રશિયા આ બંનેની વચ્ચેની આર્મી એક્સરસાઇઝ છે. લોકેશન હતું આ વખતનું ઝાંસી, ઉત્તર પ્રદેશ. અને આ વખતે કયું એડિશન હતું? તો આ વખતે 10મું એડિશન હતું. હવે આગળ વધીએ 17મો ક્વેશ્ચન છે અન્ય મહત્ત્વની એક્સરસાઇઝ. તો રેપિડ ટ્રાઇડેન્ટ. હવે મિત્રો તેને વૈશ્વિક એક્સરસાઇઝ જોઈએ જે મહત્ત્વની છે, એમાંની પહેલી છે રેપિડ ટ્રાઇડેન્ટ. તો રેપિડ ટ્રાઇડેન્ટ એ નાટો અને યુક્રેન વચ્ચે થાય છે, લોકેશન હોય છે યુક્રેન. વોસ્ટ્રોક 2018. તો વોસ્ટ્રોક 2018 એ રશિયાની લીડરશિપની અંદર રશિયા, ચાઇના, મોંગોલિયા અને ટર્કી વચ્ચે થાય છે. હવે આ બંને જે એક્સરસાઇઝ છે એકબીજાની વિરુદ્ધમાં, એકબીજાની અપોનન્ટમાં કરવામાં આવે છે. અહીંયા યુએસએની લીડરશિપમાં નાટો અને યુક્રેન વચ્ચે થાય છે, અહીંયા રશિયાની લીડરશિપમાં રશિયા, ચાઇના, મોંગોલિયા અને ટર્કી વચ્ચે થાય છે. એટલે એક તરફ
બે દેશોના ગ્રુપો એકબીજાની સામે એક્સરસાઇઝ કરે છે, એકબીજાની સામે એક સ્ટ્રેટેજીના રૂપમાં એક્સરસાઇઝ કરે છે. ટ્રાઇડેન્ટ જંક્ચર 2018, તો ટ્રાઇડેન્ટ જંક્ચર 2018 એ નાટોના મેમ્બર વચ્ચે થઈ. આગળ હતી રેપિડ ટ્રાઇડેન્ટ, એ નાટોના મેમ્બર અને વચ્ચે એમાં યુક્રેન એડ કરવામાં આવ્યું. અહીંયા ટ્રાઇડેન્ટ જંક્ચરની અંદર માત્ર અને માત્ર નાટોના મેમ્બર ભાગ લે છે. તો આ મિત્રો મહત્ત્વની એક્સરસાઇઝ થઈ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જય હિન્દ.